अलावा आगळ वधीए आपणे धातु छे ई कई रीते आपणे मेळवी अपरिष्कृत एनुं छेल्ले एल्युमिनियम वाळुं उदाहरण जोई गया। हवे केटलीक अधातुओ छे ई मेळववी होय ने तो ऑक्सिडेशननी जरूर पड़े बराबर, तो रिडक्शन उपरांत केटलाक निष्कर्षणમાં ઓક્સિડેશન આધારિત હોય છે, ખાસ કરીને અધાતુઓ બરોબર। તો અધાતુ મેળવવા માટે ઓક્સિડેશન કામનું છે। તો એક એક્ઝામ્પલ થી આપણે સમજવાનું છે કે આવી રીતના આપણે એક વિદ્યુત વિભાજન કોષ લીધો અને એની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે બ્રાઇન દ્રાવણ। ब्राइन नो द्रावण नो मतलब थाय दरिया नो सांद्र द्रावण, मीठा नो द्रावण, सोडियम क्लोराइड नो सांद्र द्रावण पण तमे कही सको, पिगरेल द्रावण सांद्र ही करते हजी वधु सारू लेवू होय तो पिगलित द्रावण। तो दरियाना पाणी माथी आवी रीतना आपणे मीठू मेळवी सॉरी मीठू अने मीठा माथी आ क्लोरिन मेळवी शकीए। तो दरियाना पाणी माथी क्लोरिन मेळवा माटे आ टेकनिक उपयोग थाय। तो क्लोरीन छे अधातु छे, तो अधातु मेळवा माटे ऑक्सिडेशन आ विद्युत ध्रुव डुबાડ્યા અને પછી એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ બરોબર। એટલે અહીંયા આ Cl2 જમા થાય તો દ્રાવણમાં NaCl ના દ્રાવણમાં Na પ્લસ અને Cl માઇનસ હોય તો Cl નું અહીંયા માઇનસ નું અહીંયા ઓક્સિડેશન થાય। તો એનોડ ઉપર આવી રીતના આ 2Cl માઇનસ वत्ता जलीय द्रावण क्यों सांद्र द्रावण ब्राइन एटले सांद्र द्रावण थे तो H2 एमाथी आ Cl2 बनी गयो वत्ता H2 अने वत्ता 2OH बराबर। तो थासे हूँ कि आ Cl2 अहीं जमा थाय, अहीं आपणने H2 मळशे एटले द्रावण में प्रक्रिया थया वगर Na प्लस आ जे OH उत्पन्न थया ई बे भेगा थई अने तळिए आ Na होय जशे, टूंकमां तळिए नहीं पण ओगळेलो हशे। तो અહીંયા આ H2 અને NaOH છે આપણે ઈ ઉપપેદાશ તરીકે પ્રાપ્ત થાય અને ક્લોરિન વાયુ મળી શકે। તો આ પ્રક્રિયા છે બરોબર, એમાં તમારે 422 કિલો જુલ જેટલી ઊર્જા જોઈએ, એટલે કે આમાં ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ 422 છે બરોબર। અને આ ડેલ્ટા જી નું કિંમત પ્લસ 422 કિલો છે, એટલે આ પ્રક્રિયા આપમેળે નથી થતી, અહીંથી આપણે તમારે ઊંચા વોલ્ટેજ દેવા પડે। કામ તો કે આ પ્રક્રિયાનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમે કયો તો એ માઇનસ 2.2 વોલ્ટ છે બરોબર। તો વધારે બાહ્ય EMF આપણે આપવું પડે બરોબર, ઊંચા વોલ્ટેજે તમે આ પ્રક્રિયા કરી હોવ રેડી। તો વિદ્યુત વિભાજનથી આપણે ક્લોરિન મળ્યું, હાઇડ્રોજન અને જલીય એને ઉપપેદાશ તરીકે મળી, પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન આપણે કરી શકીએ। આ કિસ્સામાં સોડિયમ ધાતુ મળશે નહીં કે એને હોય, જે આપણે વિદ્યુત આપણે વાત કરીએ કે તમે બ્રાઇન દ્રાવણ લેહો તો અહીંયા H2 મળ્યો, સોડિયમ નહીં મળે, પણ આપણે આગળ ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે તમે પિગલી સાંદ્ર દ્રાવણ લેશો, ટૂંકમાં પિગલિત દ્રાવણ લેશો NaCl પિગલિત, તો અહીંયા અહીંયા સોડિયમ નહીં ક્લોરિન મળ્યું હતું, એ વિદ્યુત રસાયણ દ્વારા પાઠમાં આવી ગયું હતું। તો આવી રીતના ઓક્સિડેશનની મદદથી આપણે આ કામ કરી ગયા। આ પ્રમાણે આગળ જોઈ ગયા હતા નિક્સાલનમાં, તો ગોલ્ડ અને સિલ્વર છે એનું નિષ્કર્ષણ પણ ધાતુ છે, CN વડે આપણે નિક્સાલનના સમાવેશ કર્યો હતો, એમાં પણ ઓક્સિડેશન પ્રક્રિયા સમાવેલી છે બરોબર। તો ઈ Ag અને Au સોનું અને ચાંદી છે, એ આપણે આવી રીતના વિસ્થાપન પદ્ધતિનો ઉપયોગ કરીને મેળવી શકીએ। તો જો આવી રીતના એક્ઝામ્પલ લખીએ, હજી આમાં બીજું એક્ઝામ્પલ, તો આ સોનું લીધું આપણે બરોબર, એનું તમે NaCl સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડ નો આ CN લીધો, પ્રક્રિયા થાય ઓક્સિજનની હાજરી એટલે O2 એ લેવું પડશે, એટલે આપણને સંકીર્ણ ક્ષાર મળે, અને 4OH મળ્યા રેડી। અને પછી આ જે સંકીર્ણ ક્ષાર હોય એનું તમે ઝીંક વડે ઓક્સિડેશન કરી નાખો, ઝીંક છે રિડક્શન કરતા તરીકે વળશે, એટલે આ Au નું રિડક્શન થશે અને આપણને સોનું મળી જશે ધાતુ સ્વરૂપમાં। તો આ Au CN2 માઇનસ
એનું તમે ઝીંકથી રિડક્શન કરો એટલે આપણા હાથમાં સોનું આવી ગયું. રેડી? અને ઝીંક છે એ સંકીર્ણ ક્ષાર સ્વરૂપમાં દૂરથી જાય. તો આ ઝીંક છે એ રિડક્શન કરતા તરીકે વાપરો. તો આ ઓક્સિડેશન રિડક્શન, એક ઓક્સિડેશનનું એક્ઝામ્પલ, એક આ રિડક્શનનું એક્ઝામ્પલ લઈ અને આપણે સમજાવી દીધું. રેડી? હવે આ બધી જ રીતથી જે આપણને ધાતુ પ્રાપ્ત થઈ હતી એ ધાતુ છે એ સંપૂર્ણ શુદ્ધ ન હોય, એમાં થોડી ઘણી હજી અશુદ્ધિઓ રહેલી હોય. એટલે માની લો કે 95-92% જેટલી ધાતુ શુદ્ધ હોય, એમાં હજી 5-8% કે ઘણામાં તો 2-3% જ અશુદ્ધિ હોય. એ અશુદ્ધિઓ કાઢી અને ઉચ્ચ શુદ્ધ હોય, કારણ કે અશુદ્ધિઓ હોય તેને કારણે એના ગુણધર્મોમાં ફેરફાર આવતા હોય. માની લો કે આપણે વિદ્યુતના તાર બનાવે કોપરના, તેમાં અશુદ્ધિ હોય તો એની વિદ્યુત વાહકતામાં બહુ જાજો ઘટાડો હોય. તો ઊંચી વિદ્યુત વાહકતા લેવી હોય તો કોપર શુદ્ધ હોવી જોઈએ. તો ઊંચી શુદ્ધતાવાળી ધાતુ મેળવવા માટે કેટલીક શુદ્ધિકરણની રીત આપણે આજે ભણવાની છે. તો શુદ્ધિકરણ અથવા પરિષ્કરણ પણ એને કહેવાય. આવી રીતના ધાતુઓ છે એમાં ટૂંકમાં આપણી જે ધાતુ એમાં બીજી ધાતુ કે અન્ય બીજી અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓ દૂર કરીને શુદ્ધ ધાતુ મેળવવા માટેની આપણને 6 ટેકનિક આપી છે, જેમાંથી 3 આજે ભણશું અને 3 કાલે ભણશું. તો પહેલી પદ્ધતિ છે એનું નામ છે નિસ્યંદન. નિસ્યંદન ડિસ્ટિલેશન. તો નિસ્યંદન છે એ મોટે ભાગે કેના માટે વપરાય? તો કે ઝીંક અને મર્ક્યુરી જેવી ધાતુ કે જે નીચા ઉત્કલન બિંદુ ધરાવે, જો નીચા ઉત્કલન બિંદુ, આ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઉત્કલન બિંદુ પ્રવાહ એ ટૂંકમાં એ પ્રવાહી હોય તે સીધું કયા સ્વરૂપમાં? વાયુ સ્વરૂપમાં પકડાઈ જાય અને અશુદ્ધિ હોય એનું તાપમાન ઊંચું હોય એટલે ઘન સ્વરૂપમાં નીચે પડી જાય અને એ પછી બાષ્પ હોય એને બીજા પાત્રમાં શિફ્ટ કરાવી અને ઠંડી પાડી દીધો એટલે આપણા હાથમાં શુદ્ધ આવી જાય અને અશુદ્ધિ બધી એ પાત્રમાં રહી ગયું. બરોબર? તો ઝીંક અને મર્ક્યુરી જેવી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુઓ માટે આ પદ્ધતિ ઉપયોગી છે. તો આ અશુદ્ધ ધાતુ છે એની ટૂંકમાં બાષ્પીભવન કરી અને પછી નિસ્યંદિત હોય એને ધાતુ ઠારી નાખો એટલે તમે મળી જાય. રેડી? તો આ નિસ્યંદન લેવામાં બહુ અઘરું છે નહીં. બીજું છે દ્રવ ગલન. દ્રવ ગલન તો આ પત્તિ છે એ મોટે ભાગે ટીન, ટીન જેવા નીચું ગલન બિંદુ ધરાવતા હોય એની ધાતુ માટે વપરાય. આમાં શું કરવામાં આવતું હોય કે ભાઈ આવી રીતના ઢોળાવવાળી એક સપાટી લીધી હોય અને અહીંયા કોલસાથી ઢોળાવને ગરમ કરવામાં આવ્યો હોય. કેટલો ગરમ કરવામાં આવ્યો હોય? તો કે આ જે ટીનનું ગલન બિંદુ હોય એના કરતાં જરાક ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે અને પછી અહીંથી આ અશુદ્ધ ટીન છે અહીંથી આમ ઢલાવવામાં આવે એટલે થશે શું કે ટીન છે એના ગલન બિંદુ કરતાં ઊંચું તાપમાન હોય એટલે ટીન છે પીગળી અને આ એકઠી થઈ જાય અને અશુદ્ધિઓ બધી છે એ આ ઢોળા ઉપર પડી રહે એટલે આપત્તિ નીકળી દ્રવ ગલન. સમજાઈ ગઈ? રેડી? ત્રીજી રીત છે એ ધોરણ 10માં આવી ગઈ છે તમારા માટે. આઈએમપી હતી કોપરનું શુદ્ધિકરણ હતું એ જ રીત આવી છે. તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ અને આ પદ્ધતિ આપણે વિદ્યુત રસાયણમાં ભણી ગઈ છે, ન્યાય આવી ગઈ છે આ પ્રશ્ન. તો વિદ્યુત વિભાજનીય પદ્ધતિ તો મોટે ભાગે આ પદ્ધતિ છે એ કોપર અને ઝીંક જેવી ધાતુઓ છે એના શુદ્ધિકરણ માટે વપરાય. બરોબર? તો એમાં શું કરવામાં આવતું હોય કે અશુદ્ધ ધાતુનો જે સળિયો હોય એ એનોડ તરીકે લેવામાં આવે. એટલે માની લો કે તમે તો અશુદ્ધ એટલે કોપર જ સમજો, તો આ અશુદ્ધ ધાતુનો સળિયો છે એ મેં કયા તરીકે લીધો? તો કે કોપર તરીકે. આ કોપર છે એ અશુદ્ધ કોપર અને શુદ્ધ કોપરની પટ્ટી છે નાની હાવ પતલી એવી એ પટ્ટી લીધી અને પછી તમે આ બે જોડી દીધા ધ્રુવો અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે જે ધાતુ લીધી હોય એનો જ ક્ષાર. તો કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ લીધું હોય, થોડાક H2SO4ના ટીપામાં વેળ કરેલા એટલે H2SO4નું એસિડિક દ્રાવણ. તો આ શુદ્ધ કોપરની પટ્ટી છે. તો આ પટ્ટીમાં અશુદ્ધ ધાતુ એનોડ તરીકે વર્તે છે અને આ ધાતુની શુદ્ધ નાની પટ્ટી છે એ કેથોડ તરીકે લેવામાં આવે છે. દ્રાવ્ય ક્ષાર છે એ વિદ્યુત વિભાજનના પાત્રમાં આપણે એના બે ડુબાડી. બરોબર? તો તમે આવી રીતના ડુબાડીને કામ કરો
તો શું થશે કે જેવો વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે અશુદ્ધ કોપર છે એ ઓગળી ઓગળી દ્રાવણમાં આવશે, એટલે એનોડ ઉપર થતી પ્રક્રિયા આ કોપર હતો અશુદ્ધ બરોબર, એનું ઓક્સિડેશન થશે અને આ આવી ગયું સીયુ પ્લસ ટુ અને બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા રેડી, અને દ્રાવણમાં સીયુ પ્લસ ટુ ની માત્રા વધી, આ ખવાઈ ગયું હોય બરોબર, કેથોડ ઉપર એનું રિડક્શન થાય અહીંયા, તો આ સીયુ પ્લસ ટુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન અને આ કોપર સોલિડ જમા થઈ ગયો એટલે અહીંયા જમા થવા માંડ્યો. ટૂંકમાં આખી પ્રક્રિયા અંતે આ હડિયો અહીંયા શિફ્ટ થઈ ગયો હોય અને અશુદ્ધિ બધી છે એ તળિયે નીચે પડી હોય, જેને કહેવાય એનોડિક પંક, પંક એટલે કદરો મડ બરોબર. તો જે આપણે આગળ ભણી ગયા ડિસ્ટલ કોપર ફોલાવાળું તાંબુ હે એ અહીંયા એનોડ તરીકે લઈ જવાનું, અને આમાંથી અશુદ્ધિઓ છે નીચે પડી હોય એમાં એન્ટીમની, સિલેનિયમ, ટેલુરિયમ, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ એવી બધી અશુદ્ધિ હોય બરોબર, તો એવી કિંમતી ધાતુ મળે આપણને આડપેદાશ તરીકે, સમજણ. તો આ જે ખર્ચો કર્યો શુદ્ધિકરણનો એ ખર્ચો પછી આ સુધીમાં જે કિંમતી ધાતુ મળી ત્યાંથી સરભર થઈ જાય. ચોપડી વાળા અમે સીયુ નું એક્ઝામ્પલ આપ્યું ને એવી રીતના ડબલ એક્ઝામ્પલ કર્યા, એમ તરીકે લીધું, સીયુ ને બદલે એમ લખે, પછી એમ પ્લસ એન લખે અને એન ઇલેક્ટ્રોન લખે, પછી વરી પાછા એમ પ્લસ ટુ લખે, એમ પ્લસ એન લખે, વરી પાછા એન ઇલેક્ટ્રોન લખે, આ એમ વરી પાછું ધાતુ બની ગયા, એટલે બે એક્ઝામ્પલ એટલે આપણે એક સમજાઈ ગયું એટલે રેડી છે, સમજાઈ ગયું. તો હવે કાલે આપણે આ ત્રણ શુદ્ધિકરણની રીત ભણી ગયા, ત્રણ બાકી છે એ કાલે સંશુદ્ધિકરણની રીત ભણશું અને પછી ઉપયોગ ભણશું એટલે કાલે આપણો પાઠ પૂરો થશે.